બા આવ બેટા તમને ડોક્ટરે આરામ કરવાનું કીધું છે તમે આ બહાર ક્યાં બેઠા બેટા હું ક્યાંની હોતી હતી પણ છે ને હુતા હુતા પછી વાહો બળે તો મેં કીધું લામ ઘડીક બહાર બેહું અને કોકના મોઢા દેખાય કોક મારી હારે વાત કરે પણ અહીંયા કોઈ મારી હારે વાત કરવાય નથી આવતું લે ક્યાં ગઈ મીરા અને ભવ્યન બધા છે કેમ કોઈ નથી આવ્યો અહીં બેટા મીરા આવે પણ એવું કરે આવીને એનું કામ પતાવીને વહી જાય મારી સામે જોતી એ નથી ને બોલતી એ નથી હમણાં હું એને બોલાવું ભવ્ય ક્યાં ગયો ભવ્ય દેખાતો આવું ઉપા પથારી માંથી ઊભું નતું થવાતું આરામ કરજો હમણાં પણ છે ને બટા એકલા એકલા ને નથી ગમતું કોઈ મારી પાસે આવે નહી જાય નહી કોઈ બોલે નહી મને કેમ ગમે ઓલી મીરા ક્યાં ગઈ એ મીરા આઈ આઈ તો ક્યાં ગડાણી આ છોડી પછી એક હાથે તો આવે નહીં એ મીરા શું છે પપ્પા શું રાડો પાડો છો રાડ પાડો ઓળે આ બા એકલા એ બેઠા છે દાદી અને તું હા હમણાં આવીને વઈ છે કે વાતચીત તો કરતી હોય ને પણ એમ નહીં બેઠા છે તો હું શું કરું મારા બાજુમાં બેઠા રહેવાથી એ સાજા થઈ જવાના છે પપ્પા અરે માણાનો હથવારો હોય ને ગૌઢા માણાને કોઈ ખારા વેને બોલાવે ને ઈ દવા કરતા વધારે ગણ કરે ઠીક એટલે મારે બા પાસે જ બેઠું રહેવાનું મારે બીજું કઈ કામ નહીં કરવાનું તમારું કહેવાનું એવું જ છે ને આ છોડી દઈ કે વાતમાં નહીં સમજે અરે એમ નહીં પણ ઘડીક તારે આખો દિવસ ક્યાં કહું છું બે ઈ ઘડીક આ બેઠા હોય તો બે ઘડી વાત તો કરે ને કેમ છે બા હું કરો છો તબિયત દબાવું તબિયત પણ કેમ હારાશે હું ખાવું છે હું પીવું છે એવું તો તારે પૂછાય કે નહીં એ બા પાસે બેસીએ ને તો બા ખોચા જ કાઢ્યા કરે છે કામના અને જમવાના અને ઓલા નોલા એની પાસે કોણ બેસે તે ઈ કે કે ને એમાં કઈક તને શીખવા મળે કે હાવણે આવણે તારે શીખામણી દેતા હોય કે હાવ એમાં નકામી નો દેતા હોય અને આ બધું તને હા હારે જઈને કામ લાગશે પપ્પા તમે તો છે ને મને ખીજાવવામાં જ રહેજો આને પરણાવો ને એટલે આવે એની ઘરવાળીને કરે એની સેવા અને તું આમ પપ્પા આમે તું આવી રીતે આમ જીભ ચલાવીશ એ તને હારા તું જ કહે છે અને દાદીની સેવા કરવામાં તને હું કઈ ગાંઠા વળે છે ભાઈ તમે ત્રણ જણા છો અને હું એક ને એક હું ઘરમાં ન પહોંચી વળું તો સાચું તો કહું જ ને પણ ભલે ને તો ધીમે ધીમે તો ધીમે ધીમે થોડું ઘણું તો કામ તો થાય કે નહીં તો બસ ભાટકવાનું જ આવડે બસ હવે તું બાકી રહી ગયો તો તું ખીજાઈ લે લાવ બા પગ દબાઈ દો ના બેટા હારું છે મને હારું છે એક આ ભવ્ય હશે ને ખરેખર તો ભવ્ય હારો મને ગમે છે છોકરો એ જ્યારે અહીંથી આવજા કરે ને તો એ પૂછતો જાય બા કેમ છો જય શ્રી કૃષ્ણ કાંઈ પાણી બાણી પીવું છે પણ આ સોડી આવે ને તો ખબર નહીં કેમ એ તો આમ ધોળતી આવે ને ધોળતી વહી જાય હજી બોલું બોલું ને તો વહી જાય બોલે નહીં મારી હારે આ છોકરો હારો છે આ ભવ્ય છે ને મારી જેવો છે આ સોડી છે ને એની મમ્મી જેવી થાય છે આટલું બધું બોલો છો આખો દિવસ તમને કોણ હું જ સાચું છું ને કે બીજું કોઈ આવે છે તમને સાચવવા બટા ખાલી પાણી ને ચા ને જમવાનું આપવાથી હાચવ્યું ન કહેવાય ઈ વેલા મોડું થાય ને તો હાલે પણ બે ઘડી બેવો ને તો મને કઈ ગમે કે ન ગમે આ જો આ છોકરા આવીને બેઠા છે તો મને ગમે જ ને તો બટા એમ કોક દી આવવાનું હકલો કરવાનું બા તમે કેમ છો તોય મને ગમે આવે આવે પછી વહી જાય મારી સામે જોતી નથી તું અને આખો દી તું ટીવી માં મોબાઈલ માં જોતો હોય જયારે જયારે મોબાઈલ ઘુસ 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 કોણ હું એમાં જોતી હશે તો એ ઘડીક બે ઘડી મોબાઈલ મૂકી દેવાય અને ઘડીક આ બા હામે બેહાય નહીં તારે તારા દાદી છે ને મારા બા છે અને જે તું હાસુ ગણ ને એ આપણા આસ છે વડીલ અને વડીલ વિજ્ઞાનનું નકામું ઘર લાગે કાઈ ને બચા રહેવા દે સોડી છે નાની છે હારે જાય ને શીખી જાય ધીમે ધીમે ભાઈ સોડી છે ને એટલે જ મને ઉપાધિ થાય છે મને આની કાઈ ઉપાધિ નથી થતી અને એને છે ને બીજે ઠેકાણે મોકલવાની છે સાચી વાત છે બટા તારી બા પેલા માથે રહીને ખીજાવડાવો છો પપ્પાની ને ભાઈ પાસે ચડાવીને અને ખીજાય એટલે પછી તમે પાછા વાળો છો તમે જ બધું કરો છો ઘર ભેગી થાય જતો તું આમ કામ કરતો બટા બીજું કઈ નહીં
આઈ છે ને તો આપણે કઈ બોલીએ નહીં, પણ કાલ વારે હારે જશે ને પછી આવું આરામે આમ બોલે તો એમ કહે કે એની માએ એને કઈ શીખવાડ્યું નથી. ભલે હું અંદર ઉતી હો કે બહાર બેઠી હો, આ એને ટોકતો જ હોય કે હવે તું મોબાઈલ મૂક ને કઈ ઘરના કામ પતા, તો એની સામે વડકા ભરે છે. એને છે ને આ બધી આ કોલેજે જાય છે ને બધી એની ફ્રેન્ડ હોય રે અને આ તેન ને આ લટાકા પટાકા કરે ને એમ જ બગડે છે. અને છે ને ફેનરૂ ના મેસેજ ને આ ને તે ને બસ એમ જ પડી રહી છે. એમાં છે ને બાની ભૂલી ગઈ છે અને હરખું ઘરમાં ત્યાં ની નથી દેતી. લેને હા સુ જે તે યાદ કરાયું કાલની જ વાત છે. હું અંદર ઉતી હતી, ખબર નહીં એની કોણ બેન પણી હારે મંડી હતી વાત કરવા. મેં એને બે વાર બૂમ પાડી, મીરા મને પાણી દે પાણી દે, પણ સાંભળે કોણ. મને એને ન દીધું તો ન દીધું, અને પછી છે ને કંઈક અંદર આવી અને કંઈક લીધું અને પાછી જતી રહી. પણ એણે મને પૂછ્યું નહીં કે બા તમારે કંઈ જોઈ છે, હું બહાર જાઉં છું, કાંઈ નહીં, બસ જતી જ રહી. એ અત્યારના છોકરાને છે ને ગૌટા વાળાની કોઈ કદર જ નથી. સાચી વાત છે. જ્યારે એ થાય ને ગૌટો ત્યારે એને ત્યારે ભાન આવે, ત્યારે મોડું થઈ ગયું હોય. બાપા કાલ મારા ગાડીમાં પગ ભટકાણો ને એટલે થોડોક આમ હોદો આવી ગયો હતો, એટલે મેં એને છે ને થોડુંક કીધું કે અહીંયા દબાવી દે, થોડો ગરમ શેક કરી દે. પણ ના, એ તો મોટું બગાડીને ગઈ. નહીં તું કરી લે તારે કરવું હોય તો લ્યો. બટા બહુ આવી ગયું છે તને. ના ના બા, બહુ ઉપાધિ કરવાની જરૂર નહીં, એ તો મટી જશે. અને પણ તારે એટલી બધી હું ઉતાવળ હોય, ગાડી એટલી બધી ફાસ્ટ કરવાની જરૂર હું છે તારે? તારે 70 વાર ના પાડી કે ગાડી ધીમી એકાય ધીમી એકાય. પણ જેમ કેમ તારે તો યુરોપ જવું હોય ઉતાવળ હોય, કેમ બોલ્યો વિમાન છૂટી જવાનું એમ મંડળો હતો. એ બસ હવે તું એને ધખ નહીં બેટા, જરા ઘાસવીને હાલવાનું મને. અને હું એમ કહું ઘરે આવતા કદાચ 5-15 મિનિટ મોડું થાય ને તો વાંધો નહીં, પણ ગાડી ધીમે હાંકવાની બેટા. આપણામાં ઓલું હું કહેવાય છે કંઈક, એ પેલા આપણા મોદીજી કહે છે ને કંઈક, જાન હે તો જહાન એવું કંઈક કહે છે ને બેટા. આપણે છીએ તો બધું છે, એટલે છે ને હાંચવીને હાલવાનું મને બેટા. આમાં છે ને ઉતાવળે કંઈ આંબા ન પાકે, એટલી બધી ઉતાવળ ક્યારે નહીં રાખવાની. અને એટલું બધું તારે વહેલું થતું હોય, મોડું થતું હોય, વહેલા મોડું તો જરીક ઉતાવળ ઘરે નીકળતો હતો. અને ત્યાં છે ને ક્યાં ટ્રાફિક નડી ગયું, ટ્રાફિક નડે પછી ફાસ્ટ ગાડી એક આવે ને એ બસ. હવે તું એને ધક નહીં વધારે, કઈક થઈ જાય ને તો આપણા ભાટકી જેવડા મોટા થઈ જાય પછી. કાઈ પણ ધીમે બોલ ને, કાઈ નહીં હો બેટા. સારું જા, હવે તારે કઈ ઓફિસે જવાનું ટાઈમ મોડું થાય પાછું. પેલે બા જાઉં છું. એને છે ને કદાચ મારી શરમ આવતી હોય ને, તું એને પૂછી જોજે ને કે એને કોઈ ગમે છે એની ઓફિસ વાળી કે કોઈ બાર વાળી. એવું ઓફિસ ઓફિસ વાળી મારે કઈ નો આવે. મારે તો આપણા જ્ઞાતિ ની હોય ને ઈ જોવે, એ હાલે નહીં આપણે બીજી જ્ઞાતિ ની ગામ માં વાતું થાય આપડી. અને તમે આવું એને શરમ કે પૂછતા નહીં હો, બેઠો છું ને ત્યારે કોઈ એમાં કઈ મગજમારી કરવાની જ નથી. તમે પૂછતા નહીં, તમે હાટે મને પૂછજો કે કોઈ છોકરી સેઠે કાઢો તો હું તમને કે કોણ છે. બાકી એને એવું કઈ કહેતા નહીં કે તમારે છે કોઈ તમારું એવું મિત્ર, કારણ કે અત્યારના સમાજ ને જોગતું હોય. સારું સારું.
તને જે ગમે ને તું પણ ગોતતો તો રહેજે. ના ના ઈ મે કીધું છે વળા વિનુભાઈ સને આપણો એટલે કાંડાણી એને મે વાત કરી છે એને કીધું છે એક સેન સંબંધી છોકરી હા લગ્ન પેલા હાવ હાવ એટલે હાવ આટા મારતા હોય લગ્ન પછી કેવા સીધા થઈ જાય છે. આમ કહી કે બેટા તું ટાઈમસર આવી જતો હોય તો એમ ન આવે, પણ ઓલી ઘરે રાહ જોતી હોય ને એનો એક ફોન જાય ને કહું છું જરા વહેલા આવી જાજો એટલે 5 નો ટાઈમ દીધો હોય તો 7:30 માં આવી જાય. આવા છોકરાઓ છે. હાર વાહ, હવે તમે બેહો અને હાલો તમારે આરામ કરવો હોય તો અંદર મૂકી જાઓ. ના બેટા બેઠી છું ઘડીક વાર, તું તારે તારું કામ કર, અહીંયા બેઠી છું ને મને લોકોના મોઢા દેખાય ને મને કંઈક સારું લાગે. તમને હારું હોય ને એટલે મારે બીજી કઈ ઉપાધિ નથી, મારી માડી હાલી રહેવી જોવે. હારું છે બેટા, હારું છે. તમે છો મારા પછી મારે ક્યાં ઉપાધિ હોય. છોડી ને કઈક સારું ઘર મળી જાય ને તો એ ગમ નાયા મારો છોકરો છૂટો ને છોકરી એના ઘેરે. કેટલું લેટ થઈ ગયું છે તને ખબર છે? આજે આપણી ઓફિસમાં મીટિંગ છે અને આટલું લેટ, બધા વેઇટ કરતા હશે ત્યાં. ઓરી કાજલ, હું જાણું છું હું લેટ છું, પણ દાદીની તબિયત ખરાબ હતી એટલા માટે લેટ થઈ ગયું. શું શું થયું દાદીને? કઈ નહીં, કાલ સાંજથી એમની તબિયત ખરાબ નથી. ચાલે કામ કરીએ, આપણે પહેલા છે ને દાદીને મળી આવીએ પછી ઓફિસે જઈએ. અરે ના ના કાજલ, દાદીને મેં દવા આપી દીધી છે એટલે અત્યારે આરામ કરે છે, ને પહેલાં તું જલ્દીથી બેસ અને મીટિંગ આપણે પણ પતાવવાની છે. ભવ્ય, મીટિંગ આપણે ઓલરેડી લેટ છે તો થોડુંક લેટ, દાદીને મજા નથી, ચાલ ને હું જોઈ લઉં. અરે કાજલ, પણ મેં દાદીને દવા આપી દીધી છે અને આરામ કરે છે. તું પણ ક્યારે મારી વાત માનતો જ નથી, મારા નથી આવું ઓફિસે જા. આ તો સારું, ચાલ હવે હું તું ના ચડાવતું અને ચાલ બેસી જા, દાદીને આપણે મળતા જઈએ. ઓકે. મારે આમે કે દિવસનું દાદીને મળવું હતું, પણ મને એ નથી ખબર પડતી કે દાદી મારા છે કે તારા. તે એટલો બધો તું પ્રેમ કરે છે. દાદી તારા નથી, ખાલી કેવાના છે તારા, બાકી એ દાદી મારા જ છે. બરાબર છે, હવે ઝટ ચાલ, મારે એમને જોવા છે. કે દિવસે નથી મળી. મને ગમે તો હારીશ કહું ને. હા દાદી, જોયું સવારે અમે મેળા ને, મને કહી કે મારે પેલા કે ઓફિસે ન જવું, પેલા મને બા પાસે લઈ જા. કેવી ડાઈ છોડી છે. મને એમ થયું, કારણ એમ કીધું કે દાદીને મજા નથી, ભવ્ય કીધું એટલે પેલા હું દાદીનું મોઢું જોઈ આવું પછી જ ઓફિસે જશું. ભલે લેટ ભેગું લેટ. એ સારું થયું બેટા, તું આવી તો મને બહુ ગમ્યું. એક તું છે કે મને મળવા માટે ક્યાંયથી દોડતી આવી,
એક ઓલી છે ઘરમાં ઘરમાં છે ને તોય મન સોતી નથી. મીરા અરે પાણી લાવજે, કાજલ આવી છે. હા લઈ આવું હો દાદી. ચાયલા કરે એ મીરામાં છે ને થોડીક બુદ્ધિ ઓછી છે એમ સમજીને જાતું કરું છોકરું. નહીં નાદાન છે એમ જ સમજું છું, પણ બેટા તારે આવતા જતા રહેવું હો. હા દાદી હું તો આવીશ જ, અને તમને ગમે ત્યારે એવું લાગે ને કે તમારી તબિયત સારી નથી, મારું કામકાજ છે, મારી જરૂર છે, મને ગમે ત્યારે ફોન કરજો, બરાબર છે? હું આવી જ જઈશ. એ હા બેટા. બા એ તો આવશે જ ને, અહીંયા નહીં આવે તો તમારા કામ કેવી રીતે ભરશે ને કાજલ? બસ હવે બોલવાનું બંધ કર. એ આને તો છે ને એક સેસ નહીં, બસ જીભ એક લાંબી છે હાથવેતની. ગમે કોની સામે બોલવું, નાના મોટાનું ભાન કે બહારના પારકાન કાંઈ જોવું નહીં, બસ બોયલાસ કરવું છે એને તો. જા તું અંદર કામ કર તારું મન. પાણી પી લે એટલે ગ્લાસ લેતી જાવ ને, તમને તો અમે બીજા જ સારા લાગે છે. પણ મીરા હું અહીંયા કાન ભરવા નથી આવતી, હું તો દાદીની તબિયત જોવા આવી હતી. એ રેવા દે તું, એને બોલવા દે. જા તું અંદર જા. તબિયત શું કામ જોવસ કાજલ, અહીં જ રોકાઈ જા ને. આમે બાને હું તો ગમતી નથી, તું હઈશ ને તો બાને ને સથારો મળી જશે વાતો કરવાવાળો, આમે હું તો કોઈને ગમતી જ નથી. જો આવું બોલે આડું ને આડું જ બોલે, કોઈ દી સીધે મોઢે વાત જ ન કરે. પણ મીરા તારે આવું ના બોલાય, તારી અત્યારે ઘરમાં જવાબદારી છે, દાદીનું ધ્યાન રાખવું જોઈએ, અને તું એની યાર થોડીક વાર વાતો ચી તો કર, એની યાર બેસ તો, એનો પણ થોડોક મગજ સારો રહે, ફ્રેશ રહે. અને તારો આખો દિવસ કામ શું હોય, ખાલી કોલેજથી ઘર અને ઘરથી કોલેજ. ભાઈ તારી આ ફ્રેન્ડને કહી દે કે મને સલાહ દેવાને બદલે એને શું કરવાનું છે ને એ ધ્યાન રાખે. એ સમજાવવાની જરૂર તારે મને નથી, એ સલાહ તું લે ને તો તારા માટે બેટર છે, બરોબર? અને ઘરમાં કોઈ મહેમાન આવે ને તો આવકારો એને મીઠો જ આપવાનો. મહેમાન છે ને 6 મહિને વર્ષે એક વાર આવે, ઘડી ઘડી દોડ્યા ના આવે કોક ના. આ તો એ ફ્રેન્ડ છે મારી. એ બહુ સારું, હવે બોલવા આમ છે ને જરાક ભાન રાખ અને જીભ વસમાં રાખ. એ દઈ દે એને ગ્લાસ એટલે અહીંથી જા, જા તું તારું કામ કર, જા. જોતી જ નથી તું મને. કેટલી વાર સમજાવ્યું કે હવે તું મોટી થઈ ગઈ, કાલે વારે પાર્કે ઘેર જઈશ, કઈક હમસ, પણ કોણ જાણે કોની સડામણી છે, આવું ને આવું કરેશ મારી હારે. બસ દાદી એને કોઈની જરામણી ના હોય, એનો થોડોક મગજ એવી એક બે ફ્રેન્ડ હોય ને તો ચડી એટલે મગજ એવું થઈ ગયો હશે, તમે જતું કરો ને. હા તો હું ક્યાં કઈ બોલું છું, અરે હા શું કહું, એ ક્યારેક પાણીનો ગ્લાસ માંગું ને તો એ મોઢા વાંકા કરીને દે, એ આખો દી મોબાઈલમાં મોબાઈલમાં કોણ જાણે એમાં હું છે. કાજલ તું જે સમજાવવાની વાત કરે છે ને, બા એને ટોકી ટોકીને થાકી ગયા, પણ હવે સમજે કોણ? અને બા કે હું કહું પપ્પા કે, પણ નહીં મગજમાં ઉતરે તો થાય ને. અને મને તો છે ને આ એ કોલેજે જાય છે ને, મને એ જ નથી ગમતું, અને આ બધું એ શીખે છે જ્ઞાતી. અરે એમાં કોલેજ ને એને મીરાના સ્વભાવને કાંઈ લેવા દેવા નથી, એનો સ્વભાવ જ એવો છે. અને આજકાલથી તો મને પણ થોડુંક એવું લાગે છે, એનું વર્તન બહુ જ તોછડું થતું જાય છે. દાદી તમને અને ભવ્યને વાંધો ન હોય તો હું એક કામ કરું. બોલ ને બેટા. હું મીરાને આજે જ લંચ બ્રેકમાં કોલેજે મળી આવું, અને અલગથી સમજાવું જોઈએ એના મગજમાં વાત ઉતરે તો. બસ એ જ બેટર છે, તું એક કામ કર, એને મળ અને છે ને સરખી રીતે સમજા. બેટા તું તો એના હારા માટે તું મળવા જાશ, પણ જોવેશ ને કાતર જેવી જીભ છે એ ન્યા તારું અપમાન કરશે ને તો કેવું લાગશે બેટા. પણ દાદી એ મારું ગમે એટલું અપમાન કરે મને કાંઈ જ ખોટું નહીં લાગે, પણ હું મારી પૂરેપૂરી કોશિશ કરીશ કે એના મગજમાં વાત બેસી જાય અને તમારું ધ્યાન રાખે, અને આ ભવ્યને ચિંતા નહીં, પપ્પાને ચિંતા નહીં, એટલા માટે. જો બેટા તારા વિચાર હારા છે, તું હારા ઘરની છે, તું તારે જા અને એને સમજાવ. પણ એક વાત કહું, જો એ કદાચ કાંઈ આડું ટેડું બોલી જાય ને તો તું ખોટું નહીં લગાડતી હો બટ્ટા, મને મળવા તો આવ્યા જ કરશે. હા દાદી તમે ચિંતા ના કરો, આ ફેમિલીને મેં મારા ફેમિલીની જેમ જ સમજ્યું છે. હા એટલે તમે જરાય ચિંતા ન કરતા, અને ભવ્ય આપણે ઓફિસની મીટિંગ પતે પછી તું મીરાને તો મળી આવું. હા બસ એમ જ કરને. હા અને હું તને એક કામ કર, હું તને ત્યાં ડ્રોપ કરી દઈશ, તું પછી સમજાવી લેજે અને હું મારા કામથી બહાર જતો રહીશ, બરોબર? તું એની સામે ના આવતો, નહીં તો ઓરી એને ગુસ્સો આવશે. ના ના બાપા હું એની સામે હું કામ આવું? હા
બેટા સા પાણી કાઈ નથી જોતું. દાદી અમારી એક મીટિંગ હતી, પણ આ તો મને એમ કીધું ને ભવ્ય કે દાદી ને મજા નથી, તો મારો જેવો ન રહ્યો. મેં કીધું દાદી નું મોઢું જોઈ આવું ને પછી જ મીટિંગ માં જાવ. હાસુ કહું તું આવી ને મને બહુ ગમ્યું. ચાલો દાદી, આવતી રહેજો બેટા. હા દાદી, હવે સારા આશીર્વાદ દીધો, અમારી મીટિંગ સક્સેસ જાય. હા અને બેટા અને હાસવી મૂકી આવજે હો. એ ભલે બા, તમે એની ઉપાધિ ન કરો. હા હા ચલો દાદી, અમે નીકળી. હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ બહુ કેવી ડાઈ છોકરી છે, આવી છોકરી મારા ઘરમાં વહુ થઈને આવે ને કેવું સારું લાગે. પણ છે ને ઓલો સમજતો નથી, કોણ જાણે. બસ નાતની લાવી છે, નાતની લાવી છે. એ નાતની હારી આવે તો સારું, નહીં તો પછી ભવાડા સેજ રોજના.